મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે આ ઘટના સામે આવી ત્યારે વડોદરાથી અન્ય એક સમાચાર છે ને તે છે વડોદરામાં નવરાત્રી ઉપર જીએસટીના ગરબા પર 18% જેટલો જીએસટી લગાડવાનો જે મુદ્દો છે ત્યારે સરકારના નિર્ણયથી વડોદરામાં આ વર્ષે નવરાત્રીનું આયોજન ઝાંખું પડે તો નવાઈ નહીં. ટ્રેડિશનલ કપડા પર 12% જીએસટી લાદવામાં આવ્યો છે ત્યારે આ બંને નિર્ણયોનો લોકો વિરોધ કરી રહ્યા છે કારણ કે પાર્ટી પ્લોટમાં ગરબા યોજતા આયોજકો છે તેમની પણ ક્યાંક ચિંતામાં વધારો થયો છે. ગુજરાતની શાન એવી નવરાત્રીના ગરબા રમવા પર પણ હવે સરકાર દ્વારા 18% જીએસટીની માંગ કરવામાં આવી છે. 18% જીએસટી વસૂલવાની જે રજૂઆત કરવામાં આવી છે તેને લઈને ખેલૈયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ સાથે વાત કરીશું કે જે રીતે સરકાર દ્વારા 18% જીએસટી લગાવી દેવામાં આવે છે, નવરાત્રી ગુજરાતની ઓળખ છે, નવરાત્રી રમવા માટે હવે 18% જીએસટી ભરવો પડશે, કેટલી ખરાબ બાબત કહી શકાય કારણ કે ગુજરાતની સંસ્કૃતિ પર પણ હવે ટેક્સ આપવો પડે. ગરબા કે પાસ કે ઉપર ઓર લડકીઓ કા જો પાસ હે વો 1100 રૂપિયે કા હે ઉસપે ભી 18% જીએસટી લગેગા તો ફિર વો ઓર ઉસકી પ્રાઇસ બઢ જાયેગી. જો 700 રૂપિયે 4100 કા જો 18% હોતા હે વો 700 રૂપિયે હોતા હે તો 4800 રૂપિયે વો હર કોઈ સ્ટુડન્ટ અફોર્ડ નહીં કર સકતા, ઓર હર કોઈ સ્ટુડન્ટ અફોર્ડ નહીં કરેગા તો ઉનકા અંદર અંદર ગ્રુપ તૂટેગા. એમના જે ગરબા રમવાનો ઉત્સાહ હોય એ ઓછો થતો જાય છે કેમ કે 18% જીએસટી એ બી ગરબાના પાસ પર એ કઈ બી યોગ્ય નથી. ગુજરાતમાં ગરબા એ ખૂબ પ્રખ્યાત છે, એમાં પણ વડોદરા આપણું વડોદરા સાંસ્કૃતિક નગરી તરીકે જાણીતું છે. એમાં પણ સરકારશ્રીએ 18% જીએસટી લાગુ કર્યો છે એ તદ્દન અમે ખોટું ગણાવીશું. કેમ કે માં શક્તિની આરાધના કરવા માટે ગરબા રમવા હોય કે તમારે ટ્રેડિશનલ વેર કે ગુજરાતીની જે ઓળખ છે કે ગરબા ચણિયા ચોલી પહેરીને રમવા, ચણિયા ચોલી ખરીદવા હોય કે ગરબા રમવા હોય, તમામ જગ્યા પર તમારે જીએસટી ચૂકવવો પડશે. એટલે નવરાત્રીનો જે ચામ છે, નવરાત્રીના ઉત્સવનો જે ઉત્સાહ છે તે જીએસટીના લીધે કદાચ ઓછો પડે તેવા પણ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. કરાર સેનારીફ દિવાન સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.